100 નંબર પર ફોન કરો અને પોલીસ છે તે તમને મદદ કરશે બેંક પાસેથી લોન અપાવવામાં। જી હા, આ પ્રકારની એક પહેલ છે તે સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે। જ્યારે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે અને આ વ્યાજખોરોના ત્રાસના કારણે લોકો જીવન ટૂંકાવી રહ્યા છે ત્યારે સુરત પોલીસે એક પહેલ કરી છે। શું છે સમગ્ર વિગત તે જાણો આ અહેવાલમાં। રાજ્યમાં વ્યાજખોરો સામે હાલ પોલીસ કડક કાર્યવાહી ચાલી રહી છે। પોલીસ પોતાના દમખમ સાથે વ્યાજખોરો સામે લડી રહી છે। બીજી તરફ પોલીસની ધમક જોઈને વ્યાજખોરો પણ ભૂગર્ભ ભેગા થયા છે। જો કે તેવામાં કેટલાક જરૂરિયાતમંદ કે જેઓને પૈસાની તો જરૂર છે પરંતુ બેંક તેમને નાણાં આપી શકે તેમ નથી, ત્યારે આવા લોકોની સ્થિતિ ખૂબ જ નાજુક છે। આ સ્થિતિનો તાગ મેળવતા સુરત પોલીસ કમિશનરે એક અનોખી અને સરાહનીય પહેલ શરૂ કરી છે, જેના અંતર્ગત વ્યાજખોરી ડામવા સાથે કોઈ જરૂરિયાતમંદની જરૂરિયાત પૂરી થાય તે પ્રકારે સુરત પોલીસ જ હવે લોન મેળવવામાં મદદ કરશે। તેના અંતર્ગત જે વ્યક્તિ પૈસા ઈચ્છતી હોય તે વ્યક્તિએ 100 નંબર ડાયલ કરવાનો રહેશે। પોલીસ પોતે બેંક કર્મચારીને લઈને જે તે વ્યક્તિ પાસે પહોંચશે અને જરૂરી ડોક્યુમેન્ટ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરીને તેને લોન અપાવશે। સુરતના અઠવા લાઇન સ્થિત પોલીસ ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું કે વ્યાજના 20 ચક્રમાં ફસાવવાના કારણે કેટલાક લોકો આપઘાત કરે છે। રાજ્ય સરકારના માનવીય અભિગમ બાદ શહેર પોલીસ દ્વારા મોટા ઉપાડે વ્યાજખોરો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ગેરકાયદે વ્યાજનો ધંધો કરતા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે। હમણાં સુધી 15 જેટલા લોકોને પાસા હેઠળ મોકલવામાં આવ્યા છે। ઝુંબેશના કારણે લોકોને લોનની જરૂર પડે તો કોઈ વિકલ્પ નહોતો, પરંતુ પોલીસ અધિકારીઓ દ્વારા બેંકના અધિકારીઓ સાથે મીટિંગ કરવામાં આવી છે। જે બેંકોમાં વાર્ષિક 12% જેટલી સ્કીમો રહેલી છે જેમાં પણ શ્યોરિટી રહેતી નથી, માત્ર ડોક્યુમેન્ટ્સના આધારે લોન આપવાની ખાતરી બેંક દ્વારા આપવામાં આવી છે। સુરત પોલીસ તરફથી આ પહેલ શરૂ કરાઈ છે અને વધુમાં લોન કઈ રીતે મળશે અને તેના કયા પ્રકારના પાસાઓ રહેશે તે અંગેની વિગતવાર માહિતી પણ પોલીસ કમિશનરે પોતાની પત્રકાર પરિષદમાં આપી હતી। બ્રિજ બનશે જે લોકોને લોન જોઈએ એના અને બેંક્સ જેમની પાસે આ પ્રકારના લોન આપવાની સગવડ અને સ્કીમ છે। સામાન્ય રીતે છાપ એવી છે કે બેંકમાં લોન લેવા માટે જઈએ તો ઘણા બધા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, કોઈ ગેરંટી આપવાવાળા માણસની જરૂર પડશે, સ્યોરિટીની જરૂર પડશે, પરંતુ એવું નથી। સ્મોલ કન્ઝમ્પશન લોન માટે બેંક્સમાં અનેક સ્કીમો છે, ભારત સરકારની સ્કીમો છે અને આ તમામ સ્કીમોના લાભ સરળતાથી લોકોને મળી રહે એટલા માટે જે ઈસમને લોન જોઈએ અને જે બેંક પાસે આ સ્કીમ છે એને ભેગા કરવાનું કામ, એના સંકલન કરવાનું કામ પોલીસ કરશે। આમાં કેટલા કેટલા ડોક્યુમેન્ટ જોઈએ આ બાબતે ઘણા બધા મિસકન્સેપ્શન લોકોના મગજમાં છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે। એવું નથી, બેંક કોઈ તમને હેરાન કરવા ઈચ્છતા નથી, પણ મૂળ વસ્તુ આ કે તમારી ખરેખર એડ્રેસ શું છે, તમારા આધાર કાર્ડ ધરાવો છો કે કેમ, માણસ સાચો છે કે કેમ, કોઈ કામ ધંધા કરે છે કે કેમ, લોન પાછો આપી શકે કે કેમ, એટલી ખરાઈ કરીને બેંકો લોન આપશે। અને આ સ્કીમ હવે ચાલુ થઈ ગઈ છે, આ પ્રકારની પ્રક્રિયા અમે શરૂ કરી છે। આવનાર એક અઠવાડિયામાં આપને આ હકીકત જોવા મળશે કે એવી રીતે ઘણા બધા લોકોને લોન મળતા શરૂ થશે। આમાં તો ગેરકાયદેસર રીતે વ્યાજ વટાણાના ધંધા કરવા વાળા સાથે મદદગારીમાં આ લોકોને અટક કરી એના વિરુદ્ધમાં કેસ કરી શકાય। બનાવને ખબર વાંચવા મળે છે કે કોઈ માણસ વ્યાજના દુષ્ચક્રમાં ફસાઈને ડિપ્રેશનના ભોગ બન્યો અને પરિવાર સમસ્ત આમાં ફસાઈ ગયા, જેના લીધા કેટલેક આપઘાત પણ કરી લેતા હોય છે। આ વસ્તુની ગંભીરતા રાજ્ય સરકારે પણ સમજી અને રાજ્ય સરકારના અભિગમને અનુલક્ષીને સુરત પોલીસ દ્વારા એક મોટા પાયે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી।
जेना हेठळ अत्यार सुधी जनवरीना आजे 23मी तारीख छे ने लगभग 165 जेटला केसो रजिस्टर करवामां आया छे गैरकायदेसर नाणा दीर्धारना। आमां आ कायदा हेठळ कलम 40 ने 42 मुजब गुनाओ दाखल करवामां आया छे। साथे साथे जे केसमां कोई व्याजना धंधा करनार ईसम जे गैरकायदेसर व्याजनो धंधो करे छे अने धाक धमकी मानसिक त्रास आपीने उघराणी करता होय छे एना विरुद्धमां बळजबरी थी कढ़ावी लेवानी कलमों पण आईपीसी 386-87 मुजब पण गुनाओ नोंधवामां आया छे। एटला मोटा पाये आ झूंबेश उपाड़वाथी मोटा भागे लोको आ धंधा बंद करीने जता रह्या छे। लगभग 15 जेटला ईसमोने पासा हेठळ जेलमां मोकलवामां आया छे, जेमांथी 8 जणाने तो हमणां 3 दिवस पहेला एक ज दिवस पासामां मोकलवामां आया छे। आ झूंबेशना लीधे एक तकलीफ ऊभी थई कि जे लोको गरीब वर्गना लोको छे, लोअर मिडल क्लासना छे, कोई पण कारणसर एने। सूरतथी संजय सिंह राठौड़नो अहेवाल, गुजरात तक।